नमस्कार विद्यार्थी मित्रों, छेले प्रकरण 6 ની અંદર ભાગ 1 માં આપણે બે ત્રિકોણ સમરૂપ ક્યારે બને અને એના ગુણધર્મો વિશેની ચર્ચા કરી, બે સમરૂપ આકૃતિ વિશેની જોઈ. ત્યારબાદ આપણે છેલ્લે વિડિયોના અંતે એક પ્રમેય જેનું વિધાન આપણે સમજી ગયેલા, ફરી વખત આપણે એ વિધાન સમજી અને આજે આ વિડિયોમાં આપણે પ્રમેય સાબિત કરીશું અને આધારિત જે કંઈ દાખલાઓ છે એનો અભ્યાસ કરીશું. તો પ્રમેય 6.1 છે, સમપ્રમાણતાનો પ્રમેય અથવા એને થેલ્સનો પ્રમેય પણ કહેવામાં આવે છે, અથવા આ વિધાન તરીકે પણ પ્રમેય પૂછવામાં આવે છે. તો આપણને ત્રણમાંથી કોઈ પણ એક રીતથી પ્રમેય પૂછવામાં આવ્યો હોય અથવા તો વિધાન પણ ખાલી આપી દે આપણને, તો આપણે પક્ષ સાધી અને સાબિતી જ આપવાની રહે. પણ ઘણી બધી વખત પેપરની અંદર આપણને સમપ્રમાણતાના પ્રમેયનું વિધાન લખો અને સાબિત કરો એવી રીતે પૂછવામાં આવે, તો ત્યારે આપણે આ વિધાન લખવાનું આપણે જાતે રહે છે. તો એટલા માટે આ વિધાન સહિત આપણે પ્રમેયની તૈયારી કરીશું. તો એકદમ સરળ, બરાબર ધ્યાન આપશો તો સમજી જાય એવો એકદમ સરળ પ્રમેય છે. તો પહેલાં આપણે એને વિધાનને સમજીએ, એના પરથી આકૃતિ દોરીએ અને પક્ષસાધ્ય લખી અને ત્યારબાદ એને સાબિત કરીએ. તો સૌ પ્રથમ પ્રમેય જે છે એનું વિધાન સમજવાનો પ્રયત્ન કરીએ કે જો કોઈ ત્રિકોણમાં, એટલે કોઈ ત્રિકોણ આપણને આપેલો છે, એમાં કોઈ એક બાજુને સમાંતર રેખા લેવામાં આવે તો તે રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. એટલે કે અલગ અલગ બિંદુઓમાં જે બાજુને સમાંતર રેખા લેશું એના સિવાયની બાજુઓને અલગ અલગ બિંદુઓમાં છેદે છે અને તે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે કે જ્યારે આપણે કોઈ એક બાજુને સમાંતર રેખા લઈશું, તો ધારો કે કોઈ ત્રિકોણ ABC માં કોઈ એક બાજુને આપણે સમાંતર રેખા લઈ શકીએ. ABC અથવા AC કોઈ પણ એક બાજુને સમાંતર રેખા લેવાની છે. તો ધારો કે આપણે BCને સમાંતર કોઈ રેખા L છે એવું લઈ લઈએ. હવે એ રેખા L છે એ જેને સમાંતર છે જે બાજુને, એના સિવાયની બાકીની બે બાજુઓને અલગ અલગ બિંદુમાં છેદે છે આપણે જોઈ શકીએ. તો ધારો કે અલગ અલગ બિંદુ P અને Q માં છેદે છે અને તે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે રેખાખંડ AB પર P બિંદુ હોવાથી P બિંદુ વિભાજન કરે છે એમ કહી શકાય. એટલે કે AP જેમ PB ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ કહી શકાય. અને આ બાજુ AC રેખાખંડ ઉપર Q બિંદુ વિભાજન કરે છે એમ કહી શકાય. તો એ AQ જેમ QC માં વિભાજન કરશે. તો આમ અહીંયા જે બાજુઓનું વિભાજન થયું એના ગુણોત્તર સમાન થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌ પ્રથમ પક્ષની અંદર આપણે લખીએ, તો પક્ષ એટલે આપણને સાબિત કરવા માટે જે કંઈ રકમની અંદર આપી દીધેલું હોય એ આપણે પક્ષમાં લખીશું. તો અહીંયા આપણને જો કોઈ ત્રિકોણ, એટલે કે આપણને ત્રિકોણ આપી દીધો છે અને કોઈ એક બાજુને સમાંતર રેખા આપેલી છે, તો આપણે એ પક્ષમાં લખી શકીએ. તો અહીંયા આપણે ત્રિકોણ લીધો ABC, એટલે ત્રિકોણ ABCમાં BC સમાંતર L છે એવું આપણને કહી દીધું છે રકમમાં. અને એ જે રેખા L છે, અહીંયા આપણને જે રેખા કીધી L લીધેલી છે, એટલે હવે આપણે L તરીકે જેને ઓળખીશું. તો રેખા L છે એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે, એટલે કે P અને Q માં છેદે છે એનો ઉલ્લેખ પણ પક્ષમાં કરી શકી. તો રેખા L એ AB અને AC ને P તથા Q માં છેદે છે. આટલું આપણને
રકમની અંદર આપી દીધેલું છે એટલા માટે એને પક્ષમાં લખશું. ત્યારબાદ સાધ્ય. સાધ્ય એટલે કે જે આપણે મેળવવું હોય, સાબિત કરવાનું હોય જે, એ સાધ્યમાં આવશે. તો અહીંયા આપણે સાબિત એવું કરવાનું છે કે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો અહીંયા બાજુઓ છે એ બી અને એ સી, અહીંયા કયા ગુણોત્તર બને? એ પી અને પી બી, એ ક્યુ અને ક્યુ સીનો ગુણોત્તર બને, એ સમાન થાય એવું આપણે બતાવવાનું છે. એટલે કે એ પી છેદમાં પી બી બરાબર એ ક્યુ છેદમાં ક્યુ સી ગુણોત્તર સમાન થાય એવું સાબિત કરવાનું છે. તો સાબિતી આપવા માટે સૌ પ્રથમ ત્રિકોણ એ પી ક્યુની અંદર આપણે બે વેધ લઈશું. ધારો કે એ ક્યુ પાયા ઉપર પી એન વેધ છે અને એ પી પાયા પર ક્યુ એમ વેધ છે. એના સિવાય પી સી અને ક્યુ બીને આપણે જોડી દેશું. તો આમ આપણે જે કાંઈ સાબિતી માટે વધારાની આકૃતિ દોરી એ બધો આપણે સાબિતીની અંદર ઉમેરી દેશું. તો સાબિતી આપીએ. તો સૌ પ્રથમ સાબિતીની અંદર આપણે લખી શકાય કે ત્રિકોણ એ બી સીમાં બી સી સમાંતર એલ છે. અને પી તથા ક્યુ બિંદુ એ બી અને એ સીને છેદે છે. બીજું આપણે જે વેધ લેખા એનો ઉમેરો કરી શકીએ. અને એ પી ક્યુ ત્રણેય એ પી બી ત્રણેય સમરેખ છે તથા એ ક્યુ સી એ પણ સમરેખ છે. કારણ કે સમરેખ છે તો એ બી પણ પાયો ગણી શકી, એ પી પણ પાયો ગણી શકી, જેના ઉપરનો વેધ ક્યુ એમ છે. જો એ પી બી સમરેખ હોય તો એ પી અને એ બી બે પાયા ગણી શકાય. એટલા માટે આપણે ચોખવટથી લખશું કે એ પી બી સમરેખ છે, એ ક્યુ સી પણ સમરેખ છે, જેથી કરી ક્યુ એમ લંબ એ પી લખી તો કંઈ વાંધો ન પડે, અથવા તો ક્યુ એમ લંબ એ બી પણ તમે લખી શકો. તો અહીંયા ધારો કે આપણે જે બે વેધ લીધા એ ક્યુ એમ લંબ એ પી તથા બીજો વેધ લીધો પી એન જે એક ક્યુ પર લીધો. એના સિવાય પી સી અને બી ક્યુને આપણે જોડ્યા તો એ પણ લખીશું આમાં. હવે વેધ લીધેલા છે તો ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રની મદદથી આપણે આ સાબિત કરીશું. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં બે પાયો ગુણ્યા વેધ, આ એમનું સૂત્ર છે. આપણે જાણીએ છીએ કે જ્યારે વેધ અને પાયો આપેલો હોય તો એના પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. તો આપણે ચાર એવા ત્રિકોણ પસંદ કરીશું જેમાં એ પી પી બી એ ક્યુ અને ક્યુ સી પાયા તરીકે હોય, અને એવા ત્રિકોણના ક્ષેત્રફળ લઈ અને બબે ત્રિકોણના ગુણોત્તર લેશું જેથી કરી આપણને બંને ગુણોત્તર મળે અને છેલ્લે આપણે એને સરખા કરવા માટે જે કયામાં થતું હશે એ જોશું. તો સૌ પ્રથમ આપણે એવા ત્રિકોણનું ક્ષેત્રફળ લેશું જેમાં એ પી બાજુ અથવા એ પી પાયા તરીકે આવતો હોય. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકી ત્રિકોણ એ પી અને ક્યુ, એની અંદર એ પી આવે છે, પાયો પણ છે, એના ઉપરનો વેધ છે. તો સૌ પ્રથમ ત્રિકોણ એ પી ક્યુનું ક્ષેત્રફળ લઈશું. જો એ પી ને પાયો ગણીએ તો એના પરનો વેધ થાય ક્યુ એમ, એટલે કે એકના છેદમાં બે પાયો એ પી વેધ ક્યુ એમ. હવે એવો ત્રિકોણ પસંદ કરીશું જેમાં પી બી પાયો હોય. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો ત્રિકોણ પી બી ક્યુ છે. તો એનું ક્ષેત્રફળ લઈએ.
त्रिकोण पी बी क्यू नु क्षेत्रफल एकना छेद में बे पायो पी बी गणी तो एना पर वेध क्यू एम थे, कारण के त्रिकोण पी बी क्यू गुरुकोण त्रिकोण है, तो गुरुकोण त्रिकोण में जे गुरुकोण खूणो हो वेध हमेशा बहार मड़े, एटले कि एनो वेध पण आ क्यू एम बहार नो छे, तो पायो पी बी अने वेध क्यू एम तो बन्ने त्रिकोणना क्षेत्रफळनो गुणोत्तर लईए तो समान हशे, उड़ी जाशे, एटले वस्से मात्र एपी छेदमां पीबी जे आपणे साबित करवानुं छे एनी डाबी साइड मळी गई। परिणाम नंबर एक कही दईए आपणे। હવે આપણે મેળવ્યું છે એક ક્યુ અને ક્યુ સીનો ગુણોત્તર, તો એવો ત્રિકોણ પસંદ કરીએ કે જેમાં એક ક્યુ પાયો મળે, તો ત્રિકોણ એ પી ક્યુ છે એમાં જો એક ક્યુ પાયો ગણીએ તો એના પરનો વેધ થાય પી એન, તો હવે વળી પાછા આપણે ત્રિકોણ એ પી ક્યુનું જ ક્ષેત્રફળ લેશું, તો એ પી ક્યુનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે એક ક્યુ ને પાયો ગણું તો એના પરનો વેધ થાય પીએન। ત્યારબાદ ક્યુસી મેળવ્યું છે તો ત્રિકોણ પી ક્યુસી લેશું, ત્રિકોણ પી ક્યુસી નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે પાયો ક્યુસી ગણી તો એના પરનો વેધ થાય પીએન, કારણ કે એ પણ ગુરુકોણ ત્રિકોણ છે તો એનો વેધ પણ આ બહારનો પીએન થશે। હવે આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લેશું, પીએન ઉડી જશે એકના છેદમાં બે પણ, તેથી વસ્સે માત્ર એક ક્યુ છેદમાં ક્યુ સી, પરિણામ નંબર બે કહી દઈ। હવે ડાબી અને જમણી સાઈડ મળી પણ બંને સમાન છે એવું નથી મળેલું, તો આ બંનેને જો સમાન કરવા હોય તો આ એપી ક્યુ અને પીબી ક્યુનો ગુણોત્તર, એપી ક્યુ અને પી ક્યુ સીનો ગુણોત્તર, જો બંને ક્ષેત્રફળના ગુણોત્તર સમાન થાય તો બંનેના જમણી સાઈડને સમાન થાય, તો સમાન કરવા હોય તો જો એપી ક્યુનું ક્ષેત્રફળ અને એપી ક્યુનું ક્ષેત્રફળ એ બે તો સમાન જ છે, બંને એક જ ત્રિકોણ છે, વૈધા પીબી ક્યુ અને પી ક્યુ સી જો એ બંનેના ક્ષેત્રફળ સમાન બની જાય તો આ બંને ગુણોત્તર સમાન થઈ જાય, તો આપણે જે સાબિત કરવું છે એ મળી જાય। તો આપણે જોઈ શકીએ કે અહીંયા ત્રિકોણ પી બી ક્યુ અને પી ક્યુ સી બંનેનો પાયો સમાન છે પી ક્યુ, તો નવમા ધોરણમાં આપણે એવો પ્રમેય આવતો કે એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય છે, એટલે કે સમાન ક્ષેત્રફળવાળા હોય છે। તો અહીંયા પણ એવું જ છે, ત્રિકોણ પી બી ક્યુ અને ત્રિકોણ પી ક્યુ સી એ એક જ પાયા પી ક્યુ પર છે અને બી સી સમાંતર એલ વચ્ચે પણ છે, એટલે કે બે સમાંતર રેખાની વચ્ચે પણ છે, તો આ બંને ત્રિકોણ સમક્ષેત્ર હશે। તો આપણે લખીશું કે ત્રિકોણ પી બી ક્યુ અને ત્રિકોણ પી સી ક્યુ અથવા પી ક્યુ સી એ એક જ પાયા પર, એક જ પાયા પી ક્યુ પર તથા બે સમાંતર રેખા બી સી સમાંતર એલ વચ્ચે હોવાથી ત્રિકોણ પી બી ક્યુનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ પી સી ક્યુનું ક્ષેત્રફળ બંને સમાન થાય, અને આપણે પરિણામ નંબર ત્રણ કહી દઈએ। એટલે કે પી ક્યુ સી અને પી બી ક્યુ પણ સમાન બની ગયા, બંનેના અંશ સમાન હતા, છેદ પણ સમાન, તો બંને ગુણોત્તર સમાન, એટલે કે બંનેની ડાબી બાજુ સમાન હોય તો બંનેની જમણી બાજુ પણ સમાન, કારણ કે આની બરાબર આ છે, આના બરાબર આ છે, તેથી લખી શકાય કે પરિણામ એક બે અને ત્રણ પરથી
तारण काढ़ी शकीए कि एपी छेदमा पीबी बराबर ए क्यू छेदमा क्यूसी गुणोत्तर सामान थाय। तो आ रीते तमे चार अलग त्रिकोणना क्षेत्रफळ मेळवी अने प्रमेयनी साबिती आपी शको। तो आ प्रमेय वारंवार जोई परीक्षा माटे अगत्यनो छे, आना परथी दाखलाओ पण छे, એટલે ખાસ કરી આનું પુનરાવર્તન કરી અને બરાબર સમજી લેજો, કારણ કે 6.2 સ્વાધ્યાયના જે બે ગુણના દાખલાઓ છે એ મોટા ભાગના આના ઉપર જ આધારિત છે। તો ચાર ગુણ માટે અગત્યનો એવો પ્રમેય જે તમારે લખી અને તૈયાર કરી લેવાનો છે। ત્યારબાદ કુલ ચાર પ્રમેય છે, એમાંનો આ પહેલો પ્રમેય હતો, હજુ ત્રણ આવશે, પરંતુ એના પહેલાં બે ત્રિકોણ સમરૂપ બને એ માટેની અન્ય પણ શરતો છે જે આપણે અત્યારે જોશું। બે ત્રિકોણ સમરૂપ બને તે માટેની શરતો, મુખ્ય બે શરતો આપણે જોઈ ગયા કે કોઈ બે ત્રિકોણ માટે જો અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય, એટલે કે બાજુઓના ગુણોત્તર સમાન હોય, તો આપેલા બંને ત્રિકોણો સમરૂપ કહેવાય। પણ જો એના સિવાયને અન્ય કોઈ બાજુઓ અને ખૂણાઓ સમાન થતા હોય તો એવી બાજુ અને ખૂણા ઉપરથી અન્ય શરતો છે કે જેના પરથી પણ બે ત્રિકોણ સમરૂપ બને છે। તો જેમ આપણે નવમા ધોરણમાં એકરૂપની શરતો આવતી તમે જાણો છો, એ મુજબ બાખુબા, બાબાબા, કાકબા આવી બધી શરતો બે એકરૂપ ત્રિકોણ બને એના માટેની હતી। તો એવી જ રીતે અહીંયા બે ત્રિકોણ સમરૂપ ક્યારે બને એના માટેની સમરૂપતાની શરતો છે। તો સૌ પ્રથમ શરત આવે બાખુબા। બાખુબા એટલે કે બાજુ, ખૂણો, બાજુ। હવે પ્રશ્ન એ થાય કે આ શરત તો એકરૂપતામાં પણ આવે, તો અહીંયા થોડુંક અલગ છે એકરૂપ કરતાં। હવે જો એકરૂપ ત્રિકોણ બાખુબા મુજબ બનતા હોય તો એમાં અનુક્રમે બાજુ, ખૂણો અને બાજુ, બે ત્રિકોણ માટે બાજુ, ખૂણો અને બાજુ સમાન થતા હોય તો બે ત્રિકોણ એકરૂપ બને। પણ જો બે બાજુના ગુણોત્તર અને એમની વચ્ચેનો ખૂણો સમાન થતો હોય તો એ બે ત્રિકોણ સમરૂપ બને। એટલા માટે ખાસ ધ્યાન રાખીશું બાખુબા શરતમાં, અહીંયા આપણે જ્યારે સમરૂપની શરત હોય ત્યારે અહીંયા બાજુ એટલે બાજુઓના ગુણોત્તર અને ખૂણો એટલે એ બે બાજુ વચ્ચેનો ખૂણો, તો બાખુબા મુજબ બંને ત્રિકોણ સમરૂપ થાય। જો ઉદાહરણ તરીકે કોઈ બે ત્રિકોણમાં તમને આપેલું હોય, ધારો કે ત્રિકોણ એબીસીમાં અને ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો ક્યુ 70 છે, ખૂણો બી 70 છે, એબીનું માપ 3 છે, પીક્યુનું માપ 1.5 છે, બીસીનું ધારો કે 6 છે અને ક્યુસીનું 3 સેમી છે। તો એબી અને પીક્યુનો ગુણોત્તર મેળવીએ તો 3ના છેદમાં 1.5 એટલે કે 2ના છેદમાં 1 થાય। પછી ખૂણો બી અને ખૂણો ક્યુ સમાન મળે છે। પછી બીસી અને ક્યુઆરનો ગુણોત્તર મેળવો તો 6ના છેદમાં 3 એટલે કે 2ના છેદમાં 1 મળે। તો અહીંયા તમે જોઈ શકો કે બે બાજુઓના ગુણોત્તર સમાન છે,
અને એમની વચ્ચેનો ખૂણો સમાન છે, બે બાજુઓના ગુણોત્તર સમાન, એમની વચ્ચેનો ખૂણો સમાન, તો આ બંને ત્રિકોણ બાખુબા મુજબ સમરૂપ થાય. એટલે ખાસ ધ્યાન રાખશું, એકરૂપ હોય તો સીધી બાજુઓ જ સમાન હોય અને ખૂણો એના વચ્ચેનો સમાન હોય, પરંતુ જો સમરૂપ માટેની એ શરત હોય તો બાજુઓના ગુણોત્તર સમાન અને એમની વચ્ચેનો ખૂણો સમાન હોય, તો બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ કહેવાય. આ પહેલી શરત છે બે ત્રિકોણ સમરૂપ બને એ માટેની. પછી બીજી શરત છે ખૂ, એટલે કે ખૂણો. આપેલા કોઈ બે ત્રિકોણ માટે જો બંને ત્રિકોણના ખૂણાઓ સમાન હોય, બંને ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તો બંને ત્રિકોણ સમરૂપ બને. ખૂ શરત અનુસાર ધારો કે કોઈ બે ત્રિકોણ એવા આપેલા છે, ABCમાં એનું માપ 70 હોય, બીનું 60 હોય, સી 50 હોય. એવી જ રીતે બીજો કોઈ ત્રિકોણ XYZ આપેલો છે, જેમાં વાયનું માપ 60 છે, ઝેડનું 50 છે, એક્સનું 70 છે. તો અહીંયા તમે જોઈ શકો કે અનુરૂપ ખૂણા સમાન છે, એ સાથે ખૂણો એક્સ સમાન છે, ખૂણા બી સાથે ખૂણો વાય સમાન છે, ખૂણા સી સાથે ખૂણો ઝેડ સમાન છે. એટલે કે આ ખૂણો છે, આ પણ ખૂણો અને આ પણ ખૂણો. તો કોઈ બે ત્રિકોણ માટે જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો ખૂ શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ બને. તો અહીં આપણે જોઈ શકીએ કે ત્રણેય ખૂણાઓ છે એ સમાન છે. હા, તો સંગતતા અલગ બનતી હોય તો પણ ખૂ શરત લાગુ પાડી શકાય. ઉદાહરણ તરીકે એ સાથે વાય સમાન હોય, બી સાથે એક સમાન આવતો હોય અને સી સાથે ઝેડ આવે તો પણ ચાલશે, કારણ કે એની સંગતતા ફરી જશે, પણ બંને ત્રિકોણ તો સમરૂપ બનશે. તો આ બીજી શરત ખૂ એટલે કે માત્ર ત્રણ ખૂણાઓ જો સમાન હોય બંને ત્રિકોણના, તો પણ બંને ત્રિકોણ સમરૂપ બને. અને ત્રીજી શરત છે માત્ર ખૂ શરત, એટલે કે ખૂણો. કોઈ બે ત્રિકોણ માટે માત્ર બે ખૂણાઓ સમાન હોય, બે અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તો ત્રીજો ખૂણો તો છે એ બંનેમાં સમાન જ બનવાનો. એટલા માટે આ જે શરત છે આમાંથી ઉપજાવેલી શરત. તો ધારો કે કોઈ ત્રિકોણ PQR અને કોઈ ત્રિકોણ XYZ માટે બે ખૂણાઓ આપેલા છે. ધારો કે Pનું માપ 40 છે, Qનું માપ 80 છે, અહીંયા ઝેડનું માપ 80 છે, એક્સનું માપ 40 છે. તો તમે જોઈ શકો કે ક્યુ સાથે ઝેડ ખૂણો સમાન છે, પી સાથે એક્સ છે, પી અને ખૂણો એક્સ સમાન, ખૂણો ક્યુ અને ખૂણો ઝેડ સમાન, એટલે કે બંને ખૂણાઓ છે. જો બે ખૂણાઓ સમાન બની જાય તો આમાં તમે ત્રીજા ખૂણાનું જે માપ મળશે એ જ ત્રીજા ખૂણાનું માપ અહીંયા પણ મળશે, એટલે ત્રીજો ખૂણો પણ સમાન બનશે. તો એ શરત સીધી ખૂ બની જાય. એટલે કે કોઈ બે ત્રિકોણમાં માત્ર જો બે ખૂણા પણ સમાન બની જાય તો પણ બંને ત્રિકોણ સમરૂપ બને. તો આ ત્રણ શરતો છે. એના સિવાયની એક અન્ય શરત છે બા, એટલે કે બે ત્રિકોણ માટે જો માત્ર બાજુઓના ગુણોત્તર સમાન હોય તો પણ બંને ત્રિકોણ સમરૂપ બને. બા એટલે કે બાજુ
धारो के कोई बे त्रिकोण माटे, कोई त्रिकोण एबीसी अने कोई त्रिकोण पीक्यूआर माटे एबी नु माप धारी लीए आपणे के चार सेमी छे, बीसी नु माप छ सेमी छे अने एसी नु माप सात सेमी छे एवो एक त्रिकोण आपेलो छे अने पीक्यू नु माप बे सेमी, बीसी नु माप धारो के क्यूआर नु माप त्रण सेमी अने पीआर नु माप धारो के 3.5 सेमी। तो अहीं बे त्रिकोणनी बाजुओ आपेली छे अने जो बाजुओना गुणोत्तर मेळवीए, ए बी ने अनुरूप पी क्यू नो गुणोत्तर मेळवीए तो 4/2 एटले के 2:1, बी सी अने क्यूआर नो गुणोत्तर मेळवीए 6/3 एटले ए पण 2:1, एसी अने पीआर नो गुणोत्तर मेळवीए 7/3.5 એટલે કે 3.5 × 2 કરો 7 મળે એ પણ 2:1। તો અહીંયા તમે જોઈ શકો કે ત્રણેય બાજુઓના ગુણોત્તર સમાન છે। જો બે ત્રિકોણમાં માત્ર બાજુઓના ગુણોત્તર સમાન હોય તો પણ બંને ત્રિકોણ સમરૂપ બને બા 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 શરત અનુસાર। તો આમ કુલ 4 શરત મુજબ બે ત્રિકોણ સમરૂપ બને। મુખ્ય શરત તો છે જ આપણી, અનુરૂપ ખૂણાઓ સમાન અને બાજુઓના ગુણોત્તર સમાન, પરંતુ એના સિવાયની અન્ય એવી પણ શરતો છે કે જેના મુજબ બે ત્રિકોણ સમરૂપ બને। તો આ ચારેય શરત આપણે યાદ રાખીશું, એનો પ્રમેયમાં અને દાખલામાં ઘણી બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીશું। તો આવી જ શરતો તમારે એકરૂપ ત્રિકોણમાં આવી ગઈ છે, પણ ખાસ એ અલગ છે, અહીંયા જ્યાં બાજુ આવશે ત્યાં બાજુઓના ગુણોત્તર આપણે લેવાના છે। બા 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 શરત છે તો એમાં આપણે જોયું કે બાજુઓના ગુણોત્તર સમાન છે, ડાયરેક્ટ બાજુઓ સમાન નથી। જો ડાયરેક્ટ બાજુઓ સમાન હોય તો એ એકરૂપ માટેની શરત બની જાય। એટલા માટે ખાસ ધ્યાન રાખીશું કે બે ત્રિકોણ સમરૂપ બને એ માટેની શરતોમાં જ્યાં બાજુઓ આવે અહીંયા બાજુઓના ગુણોત્તર લેશું। ત્યારબાદ ગુણોત્તરના કેટલાક પ્રમાણ છે જે તમારા અભ્યાસક્રમમાં નથી પરંતુ ખૂબ જરૂરી છે। ગુણોત્તરના કેટલાક પ્રમાણ, એમાં ધારો કે કોઈ ગુણોત્તર એના છેદમાં બી અને સીના છેદમાં ડી બંને સમાન હોય એવા કોઈ બે ગુણોત્તર હોય તો બીના છેદમાં એ અને ડીના છેદમાં સી પરિણામ પણ આના જેટલું સમાન થાય। એટલે કે જો બે ગુણોત્તર સમાન હોય અને બંને બાજુ ઉલટાવવામાં આવે અંશ છેદમાં અને છેદ અંશમાં તો પણ પરિણામ સમાન જ મળે। આ ગુણોત્તરનું જે પરિણામ છે એવી જ કિંમત આની મળે, એટલે આવા ગુણોત્તરના પ્રમાણને અહીંયા ઉલટાવ્યો એટલે એને ઉલટ પ્રમાણ અથવા આપણે એને વ્યસ્ત પ્રમાણ પણ કહીએ છીએ। તો આવા ગુણોત્તરના પ્રમાણને ઉલટ પ્રમાણ અથવા વ્યસ્ત પ્રમાણ કહેવાય। એટલે કે ઘણી જગ્યાએ આપણે જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી ગુણોત્તર ઉપયોગી ન હોય ને એની જગ્યાએ આ ઉપયોગી થતો હોય તો આની જગ્યાએ આ ગુણોત્તર તમે મૂકી શકો। ધારો કે એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી હોય તો સી છે અહીંયા છેદમાં જવા દઉં બરાબરની આ સાઈડ એટલે છેદમાં આવશે, બી છે ને અંશમાં લઈ લો તો બનશે એના છેદમાં સી બરાબર બીના છેદમાં ડી। તો અહીંયા આપણે શું કર્યું તો કે આનું અંતર બદલ્યું અને આનું અંતર બદલ્યું, બેયનું એક એક અંતર બદલ્યું, એટલા માટે આવા ગુણોત્તરને એકાંતર પ્રમાણ કહેવાય, એક અંતર બદલ્યું। તો ઘણી વખત આની જગ્યાએ આપણે આ ગુણોત્તર જરૂરી હોય તો આ મૂકી શકીએ,
तो आवा प्रमाण ने एकांतर प्रमाण कहवाय। त्यारबाद जो एना छेद में बी बराबर सी ना छेद में डी गुणोत्तर समान होय तो बन्ने बाजू गुणोत्तर में एक उमेरी दी तो आवुं बने। आपणे नवमा धोरणमां भणी गया के सरखामां सरखुं उमेरीए के बात करीए के गुणीए तो एमां काई परिणाममां फेर पड़े नहीं। तो आपणे बन्ने बाजू एक उमेर्या। हवे बन्ने बाजू लसा लईए तो अहींया बी लसा मळे तो ए प्लस बी थशे। अहींया डी लसा मळे सी वत्ता डी थाय। तो ज्यारे उमेरवाथी कोई प्रमाण मळे એને યોગ પ્રમાણ કહેવાય। ઉમેરવું એટલે યોગ। તેવી જ રીતે જો ઉમેરી શકતા હોય તો બાદ પણ કરી શકો તમે। જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી ગુણોત્તર સમાન હોય તો બંને બાજુએથી એક બાદ કરતા બાદ કરવું એટલે કે એમાંથી છૂટું પાડવું। છૂટું પાડવું એટલે એને કહેવાય વિયોગ। તો આવા પ્રમાણને ગુણોત્તરનું વિયોગ પ્રમાણ કહેવાય। તો ઘણી બધી વખત હેતુલક્ષીની અંદર પણ પૂછાઈ જાય કે આ બે ગુણોત્તર સમાન છે તો એનું વિયોગ પ્રમાણ જણાવો। એટલા માટે ખાસ યાદ રાખીશું વિયોગ પ્રમાણ એટલે છૂટું પાડવું। તો બંને બાજુ એક બાદ કરી નાખશો ગુણોત્તરમાં તો આપણને એનું વિયોગ પ્રમાણ મળે। હવે એક છેલ્લો ગુણોત્તર છે યોગ અને વિયોગ પ્રમાણને ભેગા કરી નાખી। જો એના છેદમાં બી બરાબર સીના છેદમાં ડી ગુણોત્તર સમાન હોય તો એ વત્તા બી છેદમાં એ માઇનસ બી બરાબર સી વત્તા ડી છેદમાં સી માઇનસ ડી। આ ગુણોત્તરનું મૂલ્ય પણ આ ગુણોત્તરના મૂલ્ય જેટલું જ થાય અને આ જે પ્રમાણ છે એમાં યોગ અને વિયોગ પ્રમાણ ભેગું છે। કારણ કે જો આ બેનો તમે ગુણોત્તર લેશો એટલે બેના છેદ ઉડી જશે અને આ જે પરિણામ લખ્યું એ જ મળશે। તો અહીંયા આ જે પરિણામ છે યોગ અને વિયોગ બંનેનું ભેગું પ્રમાણ છે યોગ વિયોગ પ્રમાણ। તો આવા પાંચ ગુણોત્તરના પ્રમાણ છે જે આપણે ઘણી બધી રાઇડરોમાં અને દાખલાઓમાં ઉપયોગી છે। એના સિવાય હેતુલક્ષી માટે પણ મહત્ત્વના એવા ગુણોત્તરો છે। તો આપણે ખાસ યાદ રાખીશું કે કયા ગુણોત્તરને કેવું પ્રમાણ કહેવાય। જો કે એ આપણે રકમ ઉપરથી પ્રમાણ ઉપરથી જ આપણને એનું નામ આવડી જાય એવું છે। જ્યાં એક અંતર બદલે ને એકાંતર પ્રમાણ કહેવાય, જ્યાં અંશ અને છેદ ઉલટાઈ જાય એને વ્યસ્ત પ્રમાણ અથવા ઉલટ પ્રમાણ કહેવાય, ઉમેરવું એટલે યોગ પ્રમાણ અને છૂટું પાડવું બાદ કરવું અહીંયા વિયોગ પ્રમાણ, અને બંનેનો ભેગો ગુણોત્તર લ્યો યોગ અને વિયોગનો તો એ યોગ વિયોગ પ્રમાણ બની જાય। તો આ બધાનો ઉપયોગ કરી હવે આપણે પ્રમેય અને સ્વાધ્યાય 6.2 માં આનો ઉપયોગ કરીશું।